હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેજ કુકિંગ ટિપ્સ. આજે આપણે બનાવીશું વાટીદારના ખમણ. ગુજરાતમાં ખમણ તો બે ટાઈપના હોય છે, એક નાયલોન ખમણ અને બીજા વાટીદારના ખમણ. તેમાંથી આપણે આજે જોઈશું વાટીદારના ખમણ અને તેની સાથે સ્પેશિયલ ચટણી. તો બજારમાં મળતા હોય એવા પરફેક્ટ ખમણ બનાવવા માટે મારા વિડીયોને એન્ડ સુધી જોજો, જેથી એક પણ સ્ટેપ મિસ ન થાય. તો ચાલો શરૂ કરીએ ખમણ બનાવવાનું. ખમણ બનાવવા માટે મેં એક કપ ચણાની દાળને વોશ કરીને 3 કલાક સુધી પાણીમાં પલાળી રાખી છે. ચણાની દાળને આપણે આ રીતે નખથી ચેક કરીએ ત્યારે ઈઝીલી તે તૂટી જાય, તો તે પરફેક્ટ પલળી ગઈ છે. હવે આપણે દાળમાંથી પાણીને ડ્રેઇન કરી લઈશું અને તેનું બેટર બનાવવા માટે દાળને મિક્સરમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરતા પહેલા કેટલાક ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાના છે, જેમ કે 1/4 ટીસ્પૂન હિંગ, 1/2 ટીસ્પૂન હળદર, સ્વાદ અનુસાર તીખા મરચા, એક નાનો ટુકડો આદુ, 1/4 કપ દહીં. અહીંયા મેં દહીં એકદમ મોળું લીધું છે. સ્વાદ અનુસાર સુગર અને 1 ટીસ્પૂન લીંબુના ફૂલ. જો તમે અહીંયા દહીં ખાટું લીધું હોય તો લીંબુના ફૂલનું માપ થોડું ઓછું કરી દેવાનું છે. હવે આપણે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઈશું. મિક્સરમાં આપણે ઉપરથી થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને ગ્રાઇન્ડ કરતા જઈશું. ખમણના બેટરમાં વધારે પાણી નથી નાખવાનું હોતું. મેં અહીંયા લગભગ 1/2 કપ જેટલું પાણી યુઝ કર્યું છે. હવે એક વખત બેટરને મિક્સ કરી લઈએ અને ફરીથી ગ્રાઇન્ડ કરી લઈએ, જેથી દાળ જે રહી ગઈ હોય એ બધી જ સારી રીતના ગ્રાઇન્ડ થઈ જશે. આપણે અહીંયા બેટર થોડું દરદરું રહે એવું જ ગ્રાઇન્ડ કરવાનું છે, જેથી આપણા ખમણનું ટેક્સચર મસ્ત થશે. તો અહીં આપણું પરફેક્ટ બેટર રેડી થઈ ગયું છે. હવે આ બેટરમાં આપણે જરૂરિયાત પ્રમાણે સોલ્ટ એડ કરીશું અને બેટરને આપણે સાઈડમાં મૂકી દઈશું. તમે આ ટાઈમે સહેજ બેટરનો ટેસ્ટ કરીને શુગર કે પછી સોલ્ટ તમારા સ્વાદ અનુસાર એડજસ્ટ કરી શકો છો. હવે ખમણ બનાવવા માટે જેની ફ્લેમ હાઈ હોય તેવા જ બર્નરનો આપણે ઉપયોગ કરીશું અને સ્ટીમરને આપણે હાઈ ફ્લેમ પર સેટ કરીશું. જરૂરિયાત પ્રમાણે પાણી એડ કરીને ખમણ જે પ્લેટમાં બનાવવાના હોય તે પ્લેટ મૂકી દઈશું. પ્લેટને આપણે ઓઇલથી ગ્રીસ કરી લેવાની છે અને પ્લેટની જે બોર્ડર હોય તેને પણ આપણે સારી રીતના ઓઇલથી ગ્રીસ કરીને લઈશું. હવે આપણે સ્ટીમરમાં પાણીને એકદમ ઉકળવા દેવાનું છે અને પાણી જ્યારે ઉકળશે ત્યારે આપણે સાઈડમાં કરેલું જે બેટર છે એમાં 1 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા એડ કરીશું અને બેટરને આપણે એક જ ડિરેક્શનમાં હલાવવાનું છે. અહીંયા બેટરમાં આપણે લીંબુના ફૂલ એડ કરેલા છે, એટલા માટે જ્યારે બેકિંગ સોડા આપણે એડ કરીશું ત્યારે એકદમ લાઇટ થઈ જશે બેટર અને થોડું જાળીદાર બનશે. સારી રીતના આપણે હલાવી દીધા પછી આ બેટરને સ્ટીમરની પ્લેટમાં તરત જ ટ્રાન્સફર કરી દઈશું. સ્ટીમરને થોડું ટેપ કરી લઈશું જેથી બેટર પ્લેટમાં એક સરખું સ્પ્રેડ થઈ જાય. હવે તેને ઢાંકીને 15 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર કૂક થવા દઈશું. ત્યારબાદ તમે નાઇફની મદદથી ચેક કરી શકો છો. જો બેટર નાઇફ પર સ્ટીક નથી થતું, દેટ મીન્સ આપણા ખમણ રેડી થઈ ગયા છે. હવે આપણે સ્ટવની ફ્લેમ ઓફ કરીને ખમણની પ્લેટને સ્ટીમરમાંથી બહાર કાઢીશું. ખમણ ઠંડા પડે ત્યાર પછી આપણે તેને નાઇફની મદદથી સ્ક્વેર પીસ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ખમણ ફૂલીને એકદમ મસ્ત જાળીદાર તૈયાર થયા છે. હવે આ ખમણનો આપણે વઘાર કરવાનો છે, જેના માટે આપણે એક મોટું પેન લઈશું અને સ્ટવની ફ્લેમ હાઈ રાખીશું. હવે તેમાં 4-5 ટેબલસ્પૂન જેટલું આપણે ઓઇલ એડ કરી દઈશું અને એમાં આપણે 2 ટીસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. રાઈ ફૂટે એટલે એમાં એડ કરવાનું છે 1/4 ચપટી હિંગ અને લીલા મરચાં. અહીં મેં તીખા ના હોય તેવા મરચાં લીધા છે. લીલા મરચાંને આપણે તેલમાં સારી રીતે સાંતળી લઈશું. ત્યાર પછી આપણે ખમણ એડ કરી લઈશું. તો આપણા ખમણ રેડી થઈ ગયા છે. હવે લાસ્ટમાં આપણે ઉપરથી સમારેલી કોથમીર એડ કરીશું. હવે ખમણ સાથે સર્વ કરવા માટે આપણે ગ્રીન ચટણી બનાવીશું. ખમણ સાથેની આ ગ્રીન ચટણી નોર્મલ ગ્રીન ચટણી કરતાં અલગ રીતે બને છે. તો ખમણની ચટણી બનાવવા માટે મેં એક મિક્સર જાર લઈ લીધો છે. તેમાં એડ કરીશું 1 બાઉલ જેટલી સમારેલી કોથમીર, 5-6 ફુદીનાના પાન, સ્વાદ અનુસાર તીખા મરચાં, એક નાનો ટુકડો આદુ, નાની ચમચી જેટલો લીંબુનો રસ, મીઠું સ્વાદ અનુસાર અને 1-2 બનાવેલા ખમણના ટુકડા આપણે એડ કરીને થોડું પાણી ઉમેરી ગ્રાઇન્ડ કરી લઈશું. તો આ ચટણી આપણી રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને ખમણ સાથે સર્વ કરી લઈશું. તો આ વાટીદારના ખમણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે.
તો આજે જ ટ્રાય કરો આ રેસીપી અને મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.